વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી ભાષાની અંદર કૃદંત શું કામ કરે છે અને કઈ રીતે કાર્ય કરે છે એના વિશેની માહિતી લઈશું તો સૌપ્રથમ તો આપણે એ જાણીએ કે ગુજરાતી ભાષાની અંદર ધોરણ 12 ની અંદર વ્યાકરણ વિભાગમાં કૃદંત છે એ કુલ 10 માર્કની અંદર પૂછવામાં આવે છે હવે ત્યાર પછી આપણે જોઈએ તો કૃદંત એટલે શું તો કે ક્રિયાપદ જેવા દેખાતા હોવા છતાં સંજ્ઞા વિશેષણ કે ક્રિયા વિશેષણની કામગીરી કરતા ક્રિયાપદ રૂપોને કૃદંત કહેવામાં આવે છે કૃદંતો ક્રિયાપદની માફક વાક્યનો અર્થ પૂર્ણ કરતા નથી એટલે કૃદંત જે છે એ ક્રિયા દર્શાવે છે એ સંજ્ઞા વિશેષણ કે ક્રિયા વિશેષણ નહીં પણ એના અર્થમાં આવી અને એ રીતે વાક્યની અંદર કાર્યો કરે છે તેને આપણે કૃદંત તરીકે ઓળખાવી શકીએ છીએ હવે કૃદંતના પ્રકારો તો કે કૃદંતના કુલ 6 પ્રકારો છે એમાં વર્તમાન કૃદંત ભૂત કૃદંત ભવિષ્ય કૃદંત હેતવર્થ કૃદંત અને સંબંધક ભૂત કૃદંત જેવા કૃદંતો જે છે એ આપણે જોઈશું હવે કૃદંતનો પહેલો જે પ્રકાર છે તો કે વર્તમાન કૃદંત આ જે ત્રણ કૃદંત છે વર્તમાન કૃદંત ભૂત કૃદંત અને ભવિષ્ય કૃદંત આની અંદર ધોરણ નાના જ્યારે આપણે હતા 7મામાં તમે ભૂત ભવિષ્ય અને એના વિશેની માહિતી જોયેલી છે કે વર્તમાન એટલે કે ચાલુ કાળની ક્રિયા દર્શાવે છે ભૂત એટલે થઈ ગયેલી અને ભવિષ્ય એટલે જે થનારી ક્રિયા છે એના વિશેની આપણને એની અંદર માહિતી મળતી હોય છે તો સૌપ્રથમ આપણે પહેલો કૃદંત જોઈએ તો કે વર્તમાન કૃદંત એટલે શું તો કે વર્તમાન કૃદંત જે છે એ કોઈ પણ કાળની ચાલુ ક્રિયા દર્શાવે છે વાક્યની અંદર તમને વર્તમાનની સાબિતી થતી હોય હાલ કોઈ પણ ક્રિયા થતી હોય એવો જ્યારે ભાવ તમને જોવા મળે ત્યારે તેને વર્તમાન કૃદંત તરીકે ઓળખાવી શકાય છે એટલે એનો જે પ્રત્યય છે એ ત છે વાક્યની અંદર ત પરથી તો તી તુ તા વગેરે જેવા પ્રત્યયો શબ્દની સાથે લગાડી કૃદંત દર્શાવવામાં આવે છે દાખલા તરીકે આપણે જોઈએ તો પૂરીઓ વણતા વણતા મેં કહ્યું અહીંયા તમે જોયું કે વાક્યની અંદર વર્તમાન ક્રિયા ચાલુ છે વણવાની ક્રિયા પણ ચાલુ છે વર્તમાન અને એને તા પ્રત્યે લગાવવામાં આવેલો છે બીજું જે વાક્ય છે એ ફાગણના વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું ફાગણ મહિનાની અંદર ક્રિયા ચાલુ છે વૃક્ષોને વૃક્ષ પરથી સૂરજને ખરતો જોઉં છું આ કોઈ કવિની કલ્પના છે પણ એની અંદર ખરતો શબ્દ સાથે જે તો પ્રત્યય મૂકેલો છે એ જે કૃદંત દર્શાવે છે એવી જ રીતે ત્રીજું જે વાક્ય છે નસીબ દોડતું રહે છે તો વટ પડતો રહે છે અહીંયા વાત કરવાની ક્રિયા દર્શાવાય છે અને તું અને તો આ બંને પ્રત્યયો દ્વારા આપણને વર્તમાન કૃદંત જે છે એની સાબિતી મળે છે તો વાક્યની અંદર જ્યારે ત પ્રત્યય પરથી તો તી તુ તા વગેરે જેવા પ્રત્યયો લગાવી અને શબ્દ બનાવવામાં આવેલા હોય અને કોઈ પણ વાક્ય ચાલુ ક્રિયા દર્શાવે ત્યારે તેને વર્તમાન કૃદંત તરીકે ઓળખાવી શકાય છે એવી જ રીતે ભૂત કૃદંત વિશે આપણે જોઈએ તો ભૂત કૃદંત એટલે શું તો કે ભૂત એટલે થયેલી ઘટના તો કોઈ પણ કાળની પૂરી થયેલી ક્રિયા જ્યારે દર્શાવવામાં આવે ત્યારે તેને ભૂત કૃદંત તરીકે ઓળખાવી શકાય છે ભૂત કૃદંત ઓળખવા માટેનો પ્રત્યય ય અને એ ય પરથી ય યો ઈ યુ અને એલ પરથી એલી એલુ એલા એલો વગેરે જેવા પ્રત્યયો શબ્દ સાથે લગાવી અને વાક્ય રચના બનાવવામાં આવે છે ત્યારે
આપણે કહી શકીએ કે એ વાક્ય છે એ ભૂત કૃદંતનું છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કોઈ કશું બોલ્યું નહીં. અહીંયા તમે જોયું કે બોલ્યું યુમાં યુ પ્રત્યય મુકાયેલો છે અને ઘટના અગાઉ થઈ ગયેલી છે એવું વાક્યની અંદર રજૂ થાય છે. આગળ જે ઘટના બની એમાં આગળ કોઈ કશું બોલ્યું નહીં. એવી જ રીતે બીજા વાક્યની અંદર ઝાડ પરથી પડેલું ફળ કોણે લીધું? ઝાડ પરથી પડી ગયું ફળ અને ઘટના બની ગઈ છે અને પડેલુંમાં એલું પ્રત્યય લાગી અને વાક્ય રચના બનાવવામાં આવેલી છે. તો ઝાડ પરથી જે ફળ પડેલું એ કોણે લીધું એ વાત થઈ છે. આ વૃક્ષો વિશાળ શતરંજ ફલક પર મુકાયેલા પ્યાદા જેવા છે. અહીંયા મુકાયેલા શબ્દની અંદર એલા પ્રત્યે લાગેલો છે એટલે તમે જોયું કે વાક્યની અંદર યુ એલુ અને એલા આવા ત્રણ પ્રકારના પ્રત્યયો લાગી અને જે વાક્ય રચના બનેલી છે એને આપણે ભૂત કૃદંત તરીકે ઓળખાવી શકીએ છીએ. શું કામ? તો કે આ જે પ્રત્યયો છે એ શબ્દની સાથે આવેલા છે. ત્રીજો જે કૃદંત છે એ ભવિષ્ય કૃદંત. ભવિષ્ય કૃદંત એટલે કે કોઈ પણ ઘટના ભવિષ્યમાં જે થનારી છે એ ઘટનાનું નિરૂપણ થાય છે ત્યારે એવા કૃદંતને આપણે ભવિષ્ય કૃદંત તરીકે ઓળખાવી શકીએ છીએ. વાક્યની અંદર ભવિષ્યમાં થનારી ઘટનાનો તમને સંદેશ આવતો હોય, નિર્દેશ થતો હોય એવી જ્યારે વાક્ય રચના હોય ત્યારે તેને ભવિષ્ય કૃદંત તરીકે ઓળખાવી શકાય. ભવિષ્ય કૃદંતનો પ્રત્યય કયો છે? તો કે વાન અને ના. તો વાન પરથી વાનો, વાની, વાની અને નાર પરથી નારો, નારી, નારી વગેરે જેવા પ્રત્યયો શબ્દની સાથે લગાવી વાક્ય રચનાની અંદર એ શબ્દ મૂકવામાં આવે ત્યારે તેને ભવિષ્ય કૃદંત તરીકે ઓળખાવી શકાય છે. દાખલા તરીકે ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે. અહીંયા તમે જોયું કે બનાવનાર શબ્દની અંદર નાર પ્રત્યય લાગેલો છે અને ભવિષ્ય દર્શાવે છે. એવી જ રીતે બીજું વાક્ય છે તો કે ગાંધીનગર જનારી બસ હવે ઉપડશે, એમાં નારી પ્રત્યય લાગેલો છે. બસ હવે ઉપડવાની છે એટલે કે ભવિષ્યમાં એ ક્રિયા થવાની છે. ત્રીજું જે વાક્ય છે અમે તને મળવાનું આવતીકાલે રાખ્યું. મળવાનું કાલે એટલે કે અહીંયા વાનું પ્રત્યય લાગેલો છે. તો વાક્યની અંદર જ્યારે વાન અને ના આ બે પ્રત્યયો શબ્દ સાથે જોડાઈને આવે ત્યારે તમારે સમજવું કે ભવિષ્ય કૃદંત વાળું એ વાક્ય છે. તો તમારે આ પ્રત્યયો બધા જે છે એ કૃદંત ઓળખવા માટે યાદ રાખવા પડશે. કારણ કે જો તમે પ્રત્યયો યાદ રાખશો તો જ તમે વાક્યની અંદર રહેલા કૃદંતો ઓળખી શકો છો, નહીં તો કૃદંત તમે ઓળખી શકશો નહીં. એટલે વર્તમાન કૃદંતનો ત પ્રત્યય, ભૂત કૃદંતનો યુ અને એલ પ્રત્યય અને ભવિષ્ય કૃદંતમાં વાન અને નાર પ્રત્યય આ પ્રત્યય તમારે યાદ રાખવા